Audio Jungle. नमस्कार, स्वागत छे आपने न्यूज पॉइंट मा समाचारोनी साथे हूं छु विशाल। सर्वप्रथम नजर करीशु मुख्य समाचार उपर। पालनपुर में सगाई करेली युवती मळवा न आवता युवके त्रण माळनी बिल्डिंग पर थी लगावी छलांग, आखरे पोलिस नी सत्कर्ता थी युवक नो जीव बचावी लेवायो। आजे जय जलियाणी एकादश निमित्ते गणपति दादानी भव्य शोभायात्रा काढवामां आवी अने रंगे चंगे विसर्जन करवामां आव्युं। भादरवी पूनमना महामेळा दरमियान बनासकांठा जिल्लामां बीजा दिवसे पण जोवा मळ्यो यात्रिकोनो वधु घसारो। बोलमाडी अंबे जय जय अंबेना नाद साथे यात्रिको पहोंची रह्या छे मां अंबे तरफ। डीसाना भोयण नजीक अगाउनी अदावत राखी आडेधड़ तलवारना गा मारी आरोपी थयो फरार। હવે જોઈશું સમાચાર વિગતવાર। પાલનપુર શહેરમાં ચકચારી ઘટના બની છે। સગાઈ કરેલી યુવતી મળવા ન આવતા યુવકે ત્રણ માળની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી છે, પરંતુ પોલીસની સત્કર્તાથી જીવ બચાવી લેવામાં આવ્યો છે। પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલા એક હોસ્પિટલના ત્રીજા માળ પર ચડી એક આશાસ્પદ યુવકે મોતને છલાંગ લગાવી હતી। જો કે પોલીસની સત્કર્તાથી આ યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જો કે યુવકનો જીવ બચાવી લેવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મથક ખાતે બનેલા આ ચકચારી બનાવની વિગત એવી છે કે પાલનપુરમાં રહેતો રાહુલ લક્ષ્મણભાઈ નામના 21 વર્ષના યુવકે સગાઈ કરેલી યુવતી મળવા ન આવતા પાલનપુર શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલા એક હોસ્પિટલના ત્રણ માળના બિલ્ડિંગ પર ચડી છલાંગ લગાવવાનું કહેતા આસપાસમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બનાવ અંગે જાણ થતાં DYSP AR ચંકા તથા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। બિલ્ડિંગ ઉપર ચડી મોતની છલાંગની જીદ પકડીને ઉભેલા આ યુવકને નીચે ઉતરી જવા સમજાવ્યો હતો, પરંતુ આ યુવક ટસનો મસ ન થતાં અંતે પોલીસે ઠંડી છે મોટી ચાદર પથરાવી હતી અને લોકો તેના છલાંગ લગાવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા અને તેને બચાવવા માટે પૂરતું આયુષ્યન કર્યું હતું। ત્યારબાદ કેટલાક લોકો તેની આંખોથી છુપાઈને તેને બચાવવા માટે ઉપર ચડવા જતા આ યુવાને એકાએક છલાંગ લગાવી દીધી હતી। આથી પોલીસના આયુષ્યન મુજબ તે નીચે પાથરવામાં આવેલી ચાદર ઉપર પડતા તેનો જીવ તો બચી ગયો હતો, પરંતુ પોલીસ તેને પોલીસ વાનમાં બેસાડીને લઈ ગઈ હતી। આમ પાલનપુરમાં આ યુવકે ડોક્ટર હાઉસ વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડિંગ પર ચડી છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે। લોકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે જ ઉમટી પડ્યા હતા, જો કે તેનો જીવ બચાવી લેવાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। બે કલાકથી ઉપર ચડેલા યુવકે પોલીસને પણ દોડધામ કરાવી મૂકી છે। ઉપરોક્ત બનાવમાં આ યુવક છેલ્લા બે કલાકથી બિલ્ડિંગ ઉપર ચડી છલાંગ લગાવવાની બીક બતાવતો હતો અને પોલીસ પણ તેની પાછળ પાછળ દોડધામ કરી રહી હતી, ત્યારે અંતે તેણે છલાંગ લગાવી દીધી હતી। અને અંબાજી જવાને ઘરે હું ઘરથી વહેલો નોકરી ભરે આવતો રહ્યો અને પાછળ પાછળ અંબાજી ચાલતો થયો આવ્યો એટલે સીધો ડાયરેક્ટ અહીંયા આવ્યો, પાલનપુર આવ્યો, ચાલતો આવીને મારા કડે આવ્યો, હું એમને બેસાડ્યો, એમને અમારા સ્ટાફના બધા છોકરા હતા અને એમને બધું કંઈ એમને સંભાળ્યો અને એમને પાણી બાણી જોતું આપો ખાવા જોતો તો એમને લાયેલો, હું પૈસા આપી દઉં સાહેબ બરો તો ખાવાનું ના પડતો હતો। પછી એમ કરતાં કરતાં હું મારે અંદર સાહેબ કોમ કરતો હતો, હું કીધું બેઠો છે, હું અંદર કોમ કરતો હતો એટલે એ વાતમાં ઉપર આગા પાછો થતો હતો, ઉપર થઈ ડાયરેક્ટ જતો રહ્યો, મને ખ્યાલ નહોતો આ તો અમારો સ્ટાફનો મોડે સાહેબ મને કીધું કે ભાઈ આ છોકરો ઉપર ચડ્યો છે, પછી હું ઉપર જઈને એને હાથ જોડાઈ કીધું બેટા તું નેચે ઉતરી જાય, મને કીધું શું કરે રોલ કરે છે, કારણ જે તકલીફ હોય મને કહે આવી રીતે કરે તારું થોડું કલ્યાણ થાય।
તો પછી ઉતર્યો નહીં. પછી હું અમારા સાહેબને અને અમારા બેનને મેં વાત કરી એટલે બેન અને સાહેબે આ બધું તમને સોંપી દીધું અને આટલું મારા છોકરાને બચાવી એ મહત્વનું વિષય છે. કારણમાં તો કંઈ મને કંઈ સમજાતું નથી સાહેબ. એમાં અમે અમારો સ્ટાફનો એક ડ્રાઈવર છે ને એને આગળ શું કે પેલી પાયલને લાવો તો કે હું ઉતરું. હવે એમને સાહેબે અમને સગું કરેલું હતું એ છોકરી બીજાને લઈને જતી રીતે હવે એમને મારે થોડી સાહેબ લેવાય ના જ લેવાય દોડભર આગુર્યું પણ સાહેબ અત્યારે પડેલો હોય તો સાહેબ ના જતારે છે છોકરાને માયો તો જતી રહીશું. અને એમને મેં કીધું તો છોકરો તો 10 વખત સાહેબ પરણી શકે અને જો પરણાવેલો હતો એમને કુવારો જ હતો હબૂત કરેલો અને હબૂત કરેલું હતું. આપણે પાલનપુર સિટીની અંદર એક વાલ્મીકી રાહુલ કુમાર લક્ષ્મણભાઈ એક ડૉક્ટર સાહેબના દવાખાના ઉપર ચડી ગયા અને એ માહિતી અમને કંટ્રોલ દ્વારા મળતા પોલીસ અને અમારો સ્ટાફ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ડૉક્ટરના કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા એને ખૂબ સમજાવ્યા. એના વાલી પિતાને બોલાવ્યા અને એને પિતાને પણ સમજાવવા માટે પ્રયત્ન કરે એટલે પણ તેમ છતાં એ સમજ્યા. હવે આ બધી ચર્ચાઓ દરમિયાન એ તાત્કાલિક જમ્પ મારવાની કોશિશમાં હતા પરંતુ સમજાવટના અંતે એણે જમ્પ મારવાનું મુલતવી રાખ્યું અને એ સમય દરમિયાન અમારા પોલીસ તેમજ નાગરિકોના સહકારથી એક નીચે ગાદલાનો એક લેયર બનાવી રાખ્યું કે કદાચ કોઈ જમ્પ મારીને એની જાન ન જાય એટલા માટે નીચે ડનલોપના ગાદલા ગોઠવી દીધા અને જે પેલા સર્કસમાં આવે એવી નેટની જાળી શોધી અને જાળીઓ આપણા પાલનપુરના નાગરિકોએ પકડી રાખી અને પછી અમે એને સમજાવવાનો પ્રયત્ન કરેલ અને એના સગાવાલા આવી એને જઈ અને ત્યાં ખૂબ સમજાવેલ પણ તેમ છતાંય એણે છેલ્લે જમ્પ મારે મારા બાદ જ એનો કેસનો નિકાલ થયો. પરંતુ સદનસીબે એને કોઈ ઈજા થઈ નથી અત્યારે હોસ્પિટલમાં જ છે તેમ છતાં સારવાર આપણે લેવડાવી લઈએ છીએ અને હાલ સુખરૂપે બધું ઘટના એક યુવાન છોકરાની જાન જતાં પછી હવે એના પિતાશ્રીને પૂછ્યું તો આ છોકરાને અઠવાડિયા પહેલાં ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરી સાહેબના દવાખાના પણ દાખલ કરેલ એને માનસિક અસ્થિરતાની બીમારી છે અને એ અનુસંધાને સારવાર ચાલુ છે. ડીસામાજી જય જલ્યાણી એકાદશીની સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને નાસ્તે ગાસ્તે શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ડીસા શહેરમાં ચાલી આવતી વર્ષોની પરંપરા મુજબ જલ જીલણી એકાદશીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. તેની સાથે ડીસા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં બિરાજમાન ગણપતિ દાદાનું વિસર્જન પણ આ શોભાયાત્રાની સાથે કરવામાં આવતું હોય છે, જેને નહીં સમગ્ર પંથકમાં અનેરો માહોલ જોવા મળતો હોય છે. ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર પંથકમાં વિઘ્નહર્તાનું રંગેચંગે વાસ્તે ગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું. 7 દિવસ સુધી ભક્તો દ્વારા પણ વિવિધ પૂજન અર્ચન કરી અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ શ્રીજીની પ્રતિમાનું રંગેચંગે વિસર્જન કરવામાં આવશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાઓ નીકળશે અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારે શ્રીજીની વિસર્જનની નીકળનારી શોભાયાત્રાને લઈને આયોજકો પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસા ખાતે ગોપાલ સેના દ્વારા પણ ગણપતિ દાદાના વિસર્જનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગુજરાતની નામાંકિત કલાકાર દિવ્યા ચૌધરી સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ શોભાયાત્રા લઈ માલધારી સમાજમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના થરાદના કૃષ્ણનગર સોસાયટીમાં પણ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. થરાદ તાલુકાના કૃષ્ણનગર સોસાયટીમાં ગણપતિ બાપાનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલ સાથે બપોરે વિસર્જન કરવામાં આવ્યું. ગણપતિ બાપાનું વિસર્જન વિશ્વેશ્વર ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણનગરના સભ્યો હાજર રહી મહિલાઓ પણ હાજર રહી હતી. બાપાની 7 દિવસ આરતી કરી
गणपति दादा नु विसर्जन करवामां आव्युं हतुं। एमां कार्यकर्ता दशरथ भाई सौनी, अमृतभाई दर्शी, रघुभाई दर्शी, अश्विनभाई त्रिवेदी, कैलाशभाई सोनी अने प्रकाशभाई महाराज आबदल आगेवानो पण हाजर रह्या हता। भादरवासु गणेश चतुर्थीना दिवसे डीसावासीए श्रीजीनी स्थापना करी हती, त्यारबाद शोभायात्रा काढी विसर्जन करवामां आव्युं हतुं। भादरवासुद गणेश चतुर्थीना दिवसे डीसावासीए घेर घेर श्रीजीनी वास्ते गाजते विधिवत स्थापना करी हती अने सवार सांज पूजा अर्चना करवामां आवी हती। त्यारे गत रोज जलजीनी अग्यारसना दिवसे पण गणपति दादानी शोभायात्रा काढी विश्वेश्वर खाते विसर्जन करवामां आव्युं हतुं। त्यारे डीसा लोधा युवक मंडळ अने लोगेश्वर युवक मंडळ द्वारा पण आज रोज गणपति दादा मोरियाना नाद साथे लोधा समाजना मित्रों तेमज मोटी संख्यामां बहेनो पण जोडाया हता। गणेश चौथ ना दिवसे गणपति जी की स्थापना करवामां आवी, अमे खूब बहु मजा आई। गणेश भगवान की पूजा आठों आठ दिवसे पूजा करी अने आज गणपति जी जई रहा है। अमने बहु दुख लागे छे, गणपति आवता वर्षे जल्दी आवे एवी अमे प्रार्थना करीए छीए। गणपति घरे स्थापना करवा अमने बहु मजा आए, पूजा आरती नी सुप्रसाद चढ़ावामां आवे छे, अमने बहु मजा आए। तो वात करी उड़ीसा तालुकाना वड़ावल गामे गणपति दादा नी भव्य शोभायात्रा निकली हती अने रंगे चंगे विसर्जन करवामां आव्युं हतुं। डीसा તાલુકાના વડાવલ ગામમાં સમસ્ત લોઢા પરિવારના યુવકો દ્વારા ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે વાસ્તે ગાજતે ગણપતિ દાદાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને 7-7 દિવસ સુધી રોષ આરતી અને પૂજન અર્ચન સાથે રાત્રિ રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું। ત્યારે આજ રોજ ભાદરવા સુદ 11 દિવસે ગામમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ડીજીના તાલે ગામના યુવાનો ઝૂમી ઉઠ્યા હતા। ત્યારબાદ માલગઢ નજીક આવેલા માનસરોવર તળાવમાં પણ ગણપતિ દાદાનું રંગી ચંગી વિસર્જન કરવામાં આવ્યું હતું। માં અંબાધામમાં ભાદરવી પૂનમનું મહામેળાનું વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આજે બીજા દિવસે પણ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે યાત્રિકો માં અંબાના ધામ તરફ આગળ વધી રહ્યા છે। અંબાનાધામમાં ભાદરવી પૂનમના મેળાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના માર્ગ ઉપર યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે પદયાત્રિકો અવિરત પ્રવાહ અંબાજી તરફ ભણી રહ્યો છે। તારીખ 8-14 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહાકુંભ મેળામાં લાખો માઈ ભક્તોમાં અંબાનાધામમાં પહોંચી માતાજીની આરાધના પ્રાર્થના કરશે। આ પદયાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પોની પણ સરવાણી વહી રહી છે। અંબાજી તરફના તમામ માર્ગો પર પદયાત્રિકો જોવા મળી રહ્યા છે। બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે અને અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ જેવા જયઘોષ સાથે અંબાજીના માર્ગ તરફ આગળ વધી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓ આવેલા માં અંબાના ધામમાં હજારો ભક્તો પગપાળા માના દર્શન માટે આવતા હોય છે, સાથે જ ધજા લઈને આવતા હોય છે। મેળા દરમિયાન 10,000થી વધુ ધજા નીચ મંદિરે ચડતી હોય છે અને આ ધજાનો બગાડ ન થાય તે માટે અહીં વર્ષે વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। દર વર્ષે લાખો માય ભક્તો માં અંબેના દર્શન કરવા ભાદરવીના અંબાજી મેળા દરમિયાન આવતા હોય છે। આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકરૂપે ભક્તો પોતાના ઘરેથી ધજા લઈને આવતા હોય છે અને માના નીચ મંદિર પર ધજા ચડાવતા હોય છે।
दर वर्षे हजारों ध्वजा मेला दरमियान आवे छे अने नीच मंदिरे चढ़ाव्या बाद तेनो योग्य निकाल नथी थई शकतो। तेथी आ वखते वहीवटी तंत्र अने मंदिर ट्रस्ट द्वारा माय भक्तोने अपील करवामां आवी रही छे कि आ ध्वजाओ तेओ पोताना घरे परत माना प्रसाद स्वरूपे लई जाय। माय भक्तो पण ध्वजामां माना नीच मंदिरे चढ़ावी तेओ प्रसाद रूपे होसे होसे ध्वजाओ घेर लईने जई रह्या छे। मंदिर ट्रस्ट द्वारा ध्वजाओ नीच मंदिर ने चढ़ावी भक्तों ने परत आपवाना नवतर प्रयोग ने सारो एवो प्रतिसाद मळी रह्यो छे। पहला हजारों ध्वजाओनो मेळा बाद निकाल करवो पड़तो हतो, त्यानी जग्याए हवे आ ध्वजाओ भक्तों आस्थाना प्रतीक अने माना प्रसाद रूपे घेर लई जई रह्या छे। तो बात करी सुडीसना पॉइंट नजीक चालू कैम्प मां तलवारना घा चिंगता चकचार मची गई छे। डीसा पालनपुर हाईवे रोड आगळ सेवा कैम्प चालू हतो, ज्यां एक शख्स अगाउनी अदावत राखी तलवार साथे घसी आव्यो हतो अने आरोपीने आड़ीदड तलवारना घा झींकी जीवलेण हुमलो करता विस्तार सहितना श्रद्धाळुओमां भय फैलाई जवा पाम्यो छे। हुमलो कर्या बाद लोको एकठा थई जता आरोपी घटना स्थळेथी फरार थई चूक्यो हतो, जे अंगेनी डीसा रूरल पोलीस मथके फरियाद नोंधाવવામાં આવી છે। डीसा पोलीस मथक में नोधायेली फरियाद अनुसार जीवलेण हुमलो करनार आरोपी नरेश राठौड़ ने कौटुंबिक मामला अंगे ठपको आप्यो हतो। ठपको आपनार रणजीतसिंह राठौड़ ने ते समय नरेश राठौड़े भारे पड़ी जशे तेम कही त्यांथी निकली गयो हतो। समग्र घटनानी अदावत राखी आरोपी डीसा पालनपुर हाईवे रोड पर पोयण सीममां आवेली आई माता मंदिर आगळ सेवा कैम्प चालतो हतो, त्यां तलवार साथे पहोंची गयो हतो, ज्यां सेवा अर्थे बापर तालुकाना पोराळिया गामना रणजीतजी राठौड़ पण सेवा कार्यमां हाजर रह्या हता। दरमियान आरोपी नरेश राठौड़ क्राइम करवाना इरादे आवी एकाएक रणजीतजी राठौड़ पर तलवार वड़े आड़ीदड़ उपरा छापरी घा चींक्या था। आ घटनाथी श्रद्धाळुओं में पण वय फैलाई जवा पाम्यो हतो, त्यारे सेवा कैम्प में फरज बजावी रहेला लोको अने आस्थाओ एकटा थई जता आरोपी फरार थई चूक्यो हतो। जो कि इजाग्रस्त रणजीतजी ने डीसा सरकारी हॉस्पिटल में सारवार अर्थे खसेड़वामां आव्या बाद गंभीर इजाओं ने लईने वधु सारवार माटे अमदावाद खसेड़वानी डॉक्टरे सलाह आपी हती, जे अंगेनी इजाग्रस्तना भाईए डीसा पोलीस मथके फरियाद नोंधावी छे, ज्यांनी पोलीस वधु तपास हाथ धरी जीवलेण हुमलोखोरने झड़पी लेवाना चक्रो गतिमान करी दीधा छे। वधु समाचार जोईशुं ते पहेला अत्यारे समय थयो छे एक ब्रेकनो। धरणीधर भगवान मंदिरे भगवान श्री कृष्ण शाही स्नान करने शाही स्नान यात्रा निकली थी, जेमा मोटी संख्या में महिलाओं पुरुषों ने बाळको जोड़ाया था।
વાસતે ગાસતે નીકળેલી આ યાત્રા ભાવનગરમાં ફરી માદળિયા તળાવ ખાતે ભગવાનને શાહી સ્નાન કરાવી નીચ મંદિરે પરત ફરી હતી. ચલિયાણી એકાદશીનું શાહી સ્નાન મહત્વનું હોય ભગવાન શ્રી કૃષ્ણને શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું. તો વાત કરીશું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઉમરી દરબાર ગઢ ખાતે વાઘેલા વંશજ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી દરબાર ગઢ ખાતે આવેલા જાગીરદાર કચેરીમાં દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુ અને ગંગાથળી 1008 મહંત શ્રી જગદીશપુરી બાપુની હાજરીમાં પુસ્તકના લેખક શ્રી બારોટ શામળાજી કરશનજી દ્વારા લખાયેલા વાઘેલા વંશજ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તો આજ પ્રસંગે દિયોદર રાજવી પરિવારના ગુમાનસિંહ વાઘેલા, માનસિંહ વાઘેલા, વાવ સ્ટેટ રાજવી ગજેન્દ્રસિંહ ચૌહાણ, કાંકરેજ જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા આંગણવાડા, મગનસિંહ વાઘેલા રાણકપુર, માજી ધારાસભ્ય કાંકરેજ, કીર્તિસિંહ વાઘેલા ખારીયા ધારાસભ્ય કાંકરેજ સહિત સમગ્ર બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો અને રાજવંશી બારોટો પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જય મા ભવાની, મા હિંગળાજ, જય ઓગળનાથ, દાદાના જય ઘોષ સાથે ક્ષત્રિય રાજપૂત સમાજમાં એકતા પણ જોવા મળી હતી. રાજા રજવાડાનો ઇતિહાસ અત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને પછી વડવાઓએ જે દેશ માટે બલિદાન આપ્યા હતા ત્યારે એક નવી પેઢીને સાચા અર્થમાં રાજપૂતની આન બાન શાન જાણવી જરૂરી હોવાથી આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને અત્યારના આધુનિક યુગમાં એકમાત્ર ક્ષત્રિય રાજપૂત સમાજને ભૂલવામાં આવી રહ્યો છે ત્યારે તેની તાજી યાદ કરી ફરીથી દિયોદર જાગીરની 12 કોટડી અને કાંકરેજ જાગીરદાર રાજપૂતની 12 કોટડીનો ઇતિહાસ આજે હયાત રાખી બારૂડ દ્વારા જીવિત રખાયો હોવાથી સાચી પ્રેરણા પણ મળી. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન નેશનલ ઓથોરિટી હાઈવે દ્વારા એસટી બસોને ટોલ ફ્રી કરવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો પદયાત્રિકોને લઈ જતી એસટી બસો માટે ખેમાણા ટોલ પ્લાઝા પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આવતી જતી બસો માટે ટોલ ફ્રી કરાયો છે. ત્યારે પાલનપુર એસટી વિભાગે યાત્રિકો પાસેથી રીતસરની ઉગાડી લૂંટ મચાવી હોવાની રાવ ઉઠી છે. હિન્દુત્વવાદી ભાજપ સરકારના રાજમાં યાત્રિકો સાથે થતી ઉકાળી લૂંટ સામે યાત્રિકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મા અંબાના ધામમાં ગુજરાતભરમાંથી લાખો પદયાત્રિકો પદયાત્રા કરીને અંબાજી આવે છે અને અંબાજી આવ્યા બાદ માના ચરણોમાં શીશ નમાવી અને એસટી બસ દ્વારા તેઓ પોતાના ઘરે પરત જાય છે. ત્યારે મહેસાણા, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, નડિયાદ તરફ જતી એસટી બસો માટે આ પદયાત્રીઓને લઈ જતી બસો માટે પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર હાઈવે ઓથોરિટી દ્વારા આ બસ પાસેથી ટોલ ન લેવાનો નિર્ણય કરાયો હોવાના અહેવાલ સાંભળ્યા છે. સાબરકાંઠાની હિંમતનગરની સંજીવની હોસ્પિટલમાં નવજાત બાળકને જન્મ આપ્યા બાદ જ તેના માતા પિતા છોડીને જતા રહ્યા હતા અને નવજાત બાળકના વાલી બન્યા છે બી ડિવિઝનના પીએસઆઈ. હિંમતનગરની સંજીવની હોસ્પિટલમાં નવજાત બાળકને મૂકી ગયેલાની સંજીવની બની હિંમતનગર બી ડિવિઝનની પોલીસ અને બાળકને કરાવવાની સર્જરીનો તમામ ખર્ચ આપવાની વાત કરી બાળકના વાલી બન્યા બી ડિવિઝનના પીએસઆઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની એક હોસ્પિટલમાં એક સપ્તાહ અગાઉ એક નવજાત બાળકને જન્મ બાદ તુરત જ મૂકીને તેના માતા અને પિતા જતા રહ્યા હતા. બાળકને શહેરની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે મૂકીને જતા રહ્યા બાદ નાજુક સ્થિતિના બાળકની સારવાર માટે તેના માતા પિતાની હોસ્પિટલનો સ્ટાફ શોધતું રહ્યું અને આખરે ડોક્ટર પણ પોલીસ મથકે તેની ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જો કે ત્યાં ફરિયાદ લેવાના બદલે પોલીસે બાળકના વાલી તરીકેની જવાબદારી સ્વીકારી લીધી અને ફરિયાદ પછી પહેલા સારવાર આપી જીવ બચાવવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ મથકે પહોંચેલા બાળરોગ હોસ્પિટલના તબીબે હિંમતનગર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાળકને બીમારી હતી જે માટે સર્જરી કરવી જરૂરી હતી જે અંગે પીએસઆઈને જણાવી હતી. જ્યારે બાળકને સંજીવની હોસ્પિટલમાં મૂકવામાં આવ્યું ત્યારે સંજીવની હોસ્પિટલમાં એના પિતા કે એવાતા પિતા અને એની સાથે એક માણસ એ ત્યાં આવ્યા અને એ લોકોએ ત્યાં એને એડમિટ પણ કરી દીધું, એના મોબાઈલ નંબરને નામ પણ આપ્યું. ત્યાં પછી ખબર પડી, ડૉક્ટરે એક દિવસ બે દિવસ રાહ જોઈ, પછી ડૉક્ટરે નંબરના કોન્ટેક કર્યો તો મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવ્યા. પછી ડૉક્ટરે પોલીસનો કોન્ટેક કર્યો કે સર કે અમારે ત્યાં એક આવું બનાવ બન્યો છે કે મમતા હોસ્પિટલમાં એક લેડીઝની ડિલિવરી થઈ હતી, પછી એ બાળકની ક્રિટિકલ સિચ્યુએશનના લીધે એને અહીંયા એડમિટ કરવા માટે આવ્યા હતા, પણ આયા પછી એ લોકો ફરીવાર એને જોવા માટે આવ્યા નથી. એટલે પછી અમે અમારી રીતે તપાસ કરી તો ખબર પડી કે એ લોકો રાજસ્થાન રાજ્યના છે. પછી એમનો કોન્ટેક કર્યો પણ એ પણ અત્યારે હાલ પોસિબલ નહોતું થયું. પણ મહત્ત્વનું એ હતું કે અત્યારે હાલ ડૉક્ટરના વાલી તરીકે અથવા ડૉક્ટરને આ છોકરાના વાલી તરીકે સાચવે કોણ,
तो डॉक्टर ने साथे अमे डिस्कशन करी तो डॉक्टर ने पोतानी जे पटेल साहेब छे डॉक्टर एमनी टीम एमने अमे की लोको कीधु के भाई आना वाली तरीके अमे पोते एफआईआर थई छे। अमारा पोलिस अधीक्षक श्री मंडलिक साहेब साथे अमे आ बाबते चर्चा करी तो एमने पण कीधु के डॉक्टर ने कही दो कि भाई आना माटे कोईपण आर्थिक अथवा कोईपण जरूर होय तो एना माटे साबरकांठा पोलिस तत्पर छे, अमे एना वाली छे, तमे ए रीते तैयार थाओ अने ए रीते जेने ट्रीटमेंट कराओ। એટલે ડૉક્ટરે કીધું કે આને એક સર્જરીની જરૂર પડશે જે જેના માટે એને એક વાલી ત્યાં જરૂરી છે, પરંતુ કંઈ વાંધો નહીં, અમે એના વાલી સાબરકાંઠા પોલીસ અને બી ડિવિઝન પીએસઆઈ એમના વાલી છે અને એ સર્જરી માટે અમે તૈયાર છે અને રિફર કરવા માટે પણ અમે તૈયાર છે। અત્યારે હાલ એ જે પિતા કહેવાતા પિતા અને જે એની માતા એને અહીંયા મૂકીને જતા રહ્યા છે તેમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 370 મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે અને બાળકને બચાવવા માટે જે સર્જરી કરવામાં આવેલ છે એના માટે સાબરકાંઠા પોલીસ તૈયાર છે। જેને લઈને બાળકના પરિવારજન કે વાલીની જરૂર હતી તે વાતને લઈને પોલીસે પણ વિચારવાની રાહ જોયા વગર જ પીએસઆઈ બાળકના વાલી બની ગયા અને દત્તક લઈને તમામ ખર્ચ કરવાની તબીબને કહી દીધું હતું। આ સર્જરી માટે બાળકને અમદાવાદ લઈ જવું પડે તેમ હતું અને તેના માટે ખર્ચો પણ વધુ થાય તેમ હતો, જેથી કડક હૃદયની પોલીસ પરિસ્થિતિ જોઈ ઢીલી થઈ ગઈ હતી, માનવતા મહેંકી ઉઠી હતી। હિંમતનગર સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે નવજાત બાળકને મૂકી ગયા બાદ બાળકની સ્થિતિ નાજુક હોવાને લઈને કોઈ પરિવારજન કે વાલી હતું નહીં તેને લઈને તબીબે બી ડિવિઝને તમામ તપાસ કરી હતી, પરંતુ સર્જરી જરૂર અને બાળકનું કોઈ નહીં, જેને લઈને બાળકનું કંઈ પણ થઈ શકતું હતું। તારીખ 29/8/2019 રોજ એક બાળકનો જન્મ થયેલો મમતા હોસ્પિટલમાં, ત્યાં શ્વાસમાં તકલીફ હોય એને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલું, ત્યારબાદ તબીબ વધતા બાળકને વેન્ટિલેટર મશીન પર રાખવામાં આવેલું, બાળકના વાલી વારસ બાળકને દાખલ કરાવી બધી માહિતી લખાવી ત્યાંથી ચાલ્યા ગયેલ છે। આ દિન સુધી એ લોકો અહીંયા ફરીથી હોસ્પિટલમાં મળવા માટે આવેલ નથી। બાળક એકલું હોય અહીંયા કોઈ ના આવતા અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, ત્યાંથી પીએસઆઈ સાહેબે અમને પૂરો સાક્ષાત્કાર આપેલ છે, તો એમણે એવું આશ્વાસન આપેલું કે બાળક જ્યાં સુધી સારવાર શક્ય છે બધી વસ્તુ તમે કરો અને બાળકના વાલીને શોધવાનો અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ। અત્યારે હાલ બાળકની પરિસ્થિતિ વેન્ટિલેટર ઉપર છે, એની તકલીફમાં બાળક જન્મ સમયે રડ્યું નથી તથા એને જન્મજાત ફોડકાંપણ જે કે ટ્રેકિયો ઇસોફેગિયલ ફિસ્ટુલા કહેવાય, જેમાં શ્વાસનાળી અને અંધળીને વચ્ચે જોડતો એક માર્ગ છે, જેને માટે એને સર્જરીની જરૂર છે। બાળક પીએસઆઈ સાહેબે કીધું છે એ પ્રમાણે બાળકને અમદાવાદ સિવિલ અમે શિફ્ટ કરાવી રહ્યા છીએ, સર્જરીને તથા પોસ્ટ ઓપરેટિવ બધી જ વસ્તુની સારસંભાળ પીએસઆઈ સાહેબ જાતે રાખવાના છે। કેટલો ખર્ચો થશે, શા માટે ઓપરેશન વાલી કોણ? બાળકના વાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબ ખુદ બાળકના વાલી બન્યા છે અને એના માટે અંદાજે 1.5-2 લાખ જેટલો ખર્ચો બાળકના ઓપરેશન માટે થતો હોય છે। નિર્ણય લેવો પણ જરૂરી હતો જેથી તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી ગોહિલે જિલ્લા પોલીસ વડાની તમામ વાતથી વાકેફ કરતા તેમણે પણ પહેલા બાળકની જિંદગી બચાવવાની વાત કરી, તેના માટે જે કરવું પડે તે કરવાની પહેલ કરવાનું કહ્યું અને પછી તો માનવતાની મહેકી ઉઠી છે અને વાલી બની ગયા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બાળકને અમદાવાદ સર્જરી માટે લઈ જવા સાથે તેને થતો આર્થિક ખર્ચ પણ ઉઠાવવા માટે તૈયારી બતાવી દીધી અને તબીબે પણ સર્જરી કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી, તો પોલીસે નવજાત બાળકને મૂકી જનાર સામે ઇન્ડિયન પિનલ કોડ કલમ 370 મુજબ તબીબની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે। આમ પોલીસને લોકો હંમેશા તિરછી નજરે જોવામાં આવતી હોય છે, પણ હકીકતમાં પોલીસ પણ માનવ જ હોય છે, એટલે માનવતા પોલીસ દેખાય અને નવજાત બાળકની સર્જરી માટે બની બી ડિવિઝન પોલીસ સંજીવની। તો આવતીકાલે પાલનપુર તાજિયા જુલુસ નિમિત્તે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। મોહરમના તહેવાર નિમિત્તે આવતીકાલે પાલનપુરથી નીકળતા તાજિયા જુલુસને લઈને પાલનપુર ડીવાયએસપી એ આ જંકાત દ્વારા પોલીસની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં પાલનપુરના દિલ્હી ગેટ્સ વિસ્તાર મોટી બજાર નાની બજાર થઈને ફ્લેગ માર્ચ દિલખુશાલ બાગ ખાતે પરેડ યોજી સુરક્ષાને લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમજ થરા નગરપાલિકામાં આવતા જૈન તીર્થ રૂની રોડ ઉપર વરસાદી પાણી તેમજ ગટરો ઉભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે।
तो વાત કરીશું થરારૂની રોડની સામે હાઈવે ઉપર મોટા મોટા 6 થી 7 ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર નાના વાહનો સ્લીપ થતા હોય છે. થરા નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઘોર નિદ્રામાં હોય તેમ જોવા મળી રહી છે. 3-3 વર્ષથી ગટરોની કોઈ સફાઈ થતી જ નથી. થરા બજારમાં વરસાદી પાણી દિયોદર નાળાથી માર્કેટ નાળા સુધી હાઈવે રોડ ઉપર પાણી ભરાઈ જતા હોય છે. કેટલીક સોસાયટી વિસ્તારોમાં ગટરો બ્લોક થવાથી તેમજ ગંદા પાણી ઉભરાવાથી લોકોને ચાલવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સત્વરે પાલિકા સફાઈ કામ હાથ ધરે તેવી લોકોની માંગ ઉઠી છે. થરા વેપારી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી અનેકવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી, અનેકવાર મીડિયામાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા, છતાં પરિણામ શૂન્ય જ આવ્યું છે. થરા નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી આંખાડા કાન રાખી મૌન બેઠી રહી છે. સત્વરે ખાડા પૂરવામાં નહીં આવે, ગટરો સાફ કરવામાં નહીં આવે તો અકસ્માત થવાની શક્યતા અને ગંભીર રોગચાળો થવાની શક્યતા સેવાઈ રહી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દરેક જગ્યાએ દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગચાળાને અટકાવી શકાય તેમ છે. તો આ સાથે જ મહત્વપૂર્ણ સમાચાર પૂર્ણ કરીશું. વધુ સમાચાર માટે આપ જોતા રહેશો ન્યૂઝ પોઈન્ટ. ત્યાં સુધી મને જાગશો. નમસ્કાર.